નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, વાત કરીએ અત્યારના તાજા અને મહત્વના સમાચાર વિશે. તો સમાચાર જાણતા પહેલા જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર ફેક્ટ માસ્ટર પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક પણ કરી દેજો કે જેથી કરીને આવનાર તમામ વિડિયોની નવી માહિતી તમને મળતી રહે. તો હાલ મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ચોમાસુ 2022 ને લઈને સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે. મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ચોમાસુ ક્યારે અને મિત્રો હાલમાં કેરળ, અંદમાન, નિકોબાર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને આ સાથે સાથે મિત્રો આ સિસ્ટમ વરસાદી સિસ્ટમ જે છે એ ચોમાસુ સિસ્ટમ આગળ પણ વધી રહી છે. આ સાથે સાથે મિત્રો આવનાર 2-3 દિવસની અંદર દક્ષિણ અરબી સમુદ્ર અને સાથે સાથે આસપાસના વિસ્તારોની અંદર આગળ વધી શકે છે અને આ ઉપરાંત કેરળમાં ચોમાસું બેસી ગયા પછી 10-15 દિવસ પછી ગુજરાત રાજ્યની અંદર ચોમાસું બેસતું હોય છે. સામાન્ય રીતે મિત્રો આપણે ચોમાસાની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર 15 જૂન પછી પણ ચોમાસું બેસવાની શક્યતા રહેલી હોય છે, પરંતુ મિત્રો આ વખતનું ચોમાસું વહેલું બેસે એવું પણ એક અનુમાન શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 1-7 જૂન અને 7-14 જૂન દરમિયાન ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે મિત્રો ચોમાસું આ વર્ષનું જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર ભૂકા કાઢે એવું ચોમાસું જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમાં આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. આ ઉપરાંત મિત્રો ત્યારબાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં 20 જૂન પછી અને ચોમાસું પહોંચતું હોય છે અને આ ઉપરાંત મિત્રો ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ આ વિસ્તારોની અંદર 25 જૂન પછી ચોમાસું પહોંચતું હોય છે અને આ ઉપરાંત મિત્રો રાજસ્થાનના કોઈક વિસ્તારો અને કચ્છમાં પણ 30 જૂન પછી ચોમાસું પડે એવું પણ વરસાદ પડે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આ વર્ષે વાવાઝોડું પણ આવી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.